नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने जो आपणे फरी पाछું લોકડાઉન, હવે આપણે ફરી પાછા પરોક્ષ શિક્ષણ મેળવશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હજી ગુજરાતીમાં ઘણા પાઠ બાકી છે, તો તમે પણ મારી સાથે તમારું પાઠ્યપુસ્તક ખોલો. આજે આપણે વિષય છે ગુજરાતી, એમાં આપણો ગદ્ય છે 18મો, પંગુમ લંગયતે ગિરિમ. આ પાઠ છે આજે આપણે લેવાનો છે. તો ચાલો વિદ્યાર્થીઓ, તમારું પાઠ્યપુસ્તક ખોલો અને સાથે તમારે પેન્સિલ રાખવાની છે. કોઈ પણ અઘરા શબ્દ આવે તો તમારે એ લખતું જવાનું છે. જો હવે સંકલિત, આના કોઈ લેખક નથી પણ આ ગદ્ય છે એ સંકલિત, એટલે કોઈ સરસ મજાની ઘટના છે એને સંકલિત કરી અને અહીંયા આપણી સામે મૂકવામાં આવી છે. એટલે જે ઘટના અહીંયા લખાયેલી છે એ ખરેખર વાસ્તવિક બનેલી છે એવી ઘટના છે અહીંયા મૂકેલી છે, જેને કહેવાય સંકલિત. ચાલો હવે આપણે આપણા પાઠમાં વયા જઈએ. પંગુમ લંઘયતે ગિરિમ, જો એનો અર્થ થશે ઈશ્વરની કૃપા હોય તો પાંગળો ગીરી ચડે, ઈશ્વરની કૃપા હોય તો. જો ઈશ્વરની ખરેખર આપણી ઉપર કૃપા હોય તો પાંગળો એટલે કે લંગડો, પાંગળો ગીરી ચડે, ગીરી એટલે કે પર્વત, ગીરી ચડે. આનો અર્થ થશે પંગુ લંઘયતે ગિરિમ, એટલે કે જો ઈશ્વરની આપણા ઉપર મહેરબાની હોય તો લંગડો વ્યક્તિ પણ શું કરી શકે, તો કે પર્વત ચડી શકે. પણ એના માટે શેની જરૂર પડે, ઈશ્વરીય કૃપાની. અને જો ઘણીવાર આપણી આજુબાજુ એવી ઘટનાઓ બનતી હોય છે કે એમાં ખરેખર ઈશ્વરનો હાથ હોય છે, તો અહીંયા એક પાઠ આપણી પાસે સંકલિત કરીને રાખેલો છે, એ પાઠમાં પણ આપણે એવી જ વ્યક્તિને મળવાનું છે કે જે વ્યક્તિ બીજા ઉપર આધારિત હોવી જોઈએ. એના બદલે એ કંઈક એવા કામ કરશે કે આપણે વિચારતા કરી મૂકશે કે આ લોકો અપંગ હોવા છતાં અથવા તો એકાદું અંગ એનું ભાંગેલું તૂટેલું હોવા છતાં પણ એવા કામ કરે છે જે કામ આપણે ન કરી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવો જ એક એવી સરસ મજાની એક ઘટના વિશે વાત કરવાની છે. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. જો બરેલી ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, બરેલી જિલ્લાની હોસ્પિટલમાં દોડધામ, ડૉક્ટરો ને નર્સો દોડા દોડી કરી મૂકી. એનો અર્થ એવો થયો કે એ જ હોસ્પિટલમાં કંઈક એવો કેસ બન્યો કે એ કેસને સંભાળવા માટે ડૉક્ટરો અને નર્સો છે ફટાફટ દોડી દોડી અને કામે લાગી ગયા. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું. જો હવે એ હોસ્પિટલમાં શું બન્યું છે, તો કે અરુણિમા નામની એક છોકરી છે એના પગનું ઓપરેશન કરવાનું છે. એટલા માટે બરેલી હોસ્પિટલના, બરેલી ડિસ્ટ્રિક્ટ જિલ્લો છે એની હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે આ છોકરીના પગનું ઓપરેશન કરવા માટે. પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા. તો ડૉક્ટરો શું કામ દોડાદોડી કરે છે કે એ જે હોસ્પિટલમાં અરુણિમાને લઈ આવવામાં આવી છે ત્યાં બ્લડની, જો એને પગમાં ઓપરેશન કરવાનું છે, ઓપરેશન કરતી વખતે ઘણું બધું લોહી છે એ વહી જશે અથવા તો અરુણિમાને કંઈક લાગેલું છે વધારે પડતું, જેના લીધે એનું શરીરમાંથી એનું લોહી નીકળી ગયું છે, એટલે લોહીની વ્યવસ્થા કરવી પડે ઓપરેશન કરતી વખતે. પણ આ હોસ્પિટલમાં બ્લડ માટેની કોઈ વ્યવસ્થા છે નહીં. વ્યવસ્થા, લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવાની એનેસ્થેસિયાની સુવિધા. જો એક તો લોહીની સુવિધા નહીં, બાટલા લોહીના ચડાવવા હોય તો કેમ ચડાવવા, અને બીજી એ કે જ્યારે પણ દર્દીનું ઓપરેશન કરવામાં આવે ને ત્યારે એને ચાકાથી ચીરવામાં આવે અથવા તો ન જોઈતો ભાગ હોય ને કાપી નાખવામાં આવે. તો આ વખતે જો દર્દી ભાન સભાન હોય ને તો રાડા રાડીને ચીસા ચીસ કરી મૂકે. જો આપણને ખાલી એક સેફ્ટી પિન કોક લાગે કે અથવા તો ટાંચણી લાગે ને તો એ આપણે ઓઈમાં કરીએ, તો આને તો ઓપરેશન કરતી વખતે તો ચીરફાડ કરવી પડે. તો એના માટે દર્દીને બેભાન કરવા માટે થઈ અને એનેસ્થેસિયા નામની જે ઇન્જેક્શન હોય અથવા તો જેને આપણે કંઈ ટોપી સુંઘાડવી એની પણ સુવિધા નથી, બેભાન કરવા માટેની દવાની પણ અહીંયા સુવિધા નથી. અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી. જો અરુણિમા નામની છોકરી છે એની આ નર્સો અને ડૉક્ટરોના મોઢેથી સાંભળ્યું કે અરે સાહેબ, આપણા હોસ્પિટલમાં તો લોહીની સુવિધા નથી અને દર્દીને બેહોશ કરવા માટેની પણ કોઈ સુવિધા નથી, તો હવે શું કરશું. જો આ વાત છે ને, અરુણિમાએ બે ભાન, અડધી ભાનમાં છે ને અડધી ઘાયલ અવસ્થામાં છે એવી અવસ્થામાં એની આ વાત સાંભળી લીધી.
અંગેની ચર્ચા સાંભળી અને ડોક્ટરને હિંમતથી કહ્યું, જો અડધી ભા અડધા ભાન અવસ્થામાં છે, અડધી બેભાન છે, છતાંય આવી અવસ્થામાં પોતે ડોક્ટરને ઉભા રહ્યા કે ઉભા રહ્યા ડોક્ટર, અને પોતે હિંમતથી ડોક્ટરને કહે છે, શું કહે છે, હિંમતથી કહ્યું, સરજી મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી, તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? જો હવે કેવી વાત કરે છે, ડૉક્ટરને કહે છે કે સાહેબજી સાંભળો, મારો પગ કપાઈ ગયો છે અને આ કપાઈ ગયેલા પગ ઉપર હું આખી રાત રેલવેના પાટા ઉપર, રેલવેના ટ્રેક, ટ્રેક એટલે કે પાટો, પાટા ઉપર હું આખી રાત પડી રહી, મને કેવી પીડા થઈ. અને ખરેખર સ્વાભાવિક વાત છે કે આપણે ક્યાંયથી જતા હોય ને ટ્રેનમાં આપણો પગ આવી જાય, આખો પગ કપાઈ જાય, તો કેવી પીડા થાય. તો એને આખી રાત આ પીડા સહન કરી છે અને હવે તમે મને આમાંથી બચાવવા શું કરશો? તો કે જે મારો પગ કપાઈ ગયો છે ને એને મારા શરીરથી શું કરશો? અલગ કાપશો ને, અલગ કરી દેશો ને, હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા. જો હવે અરુણિમા કહે છે કે તમે મારો પગ કાપશો ને સાહેબ, ત્યારે જે મને પીડા થશે ને એને હું સહન કરી લઈશ, તમે ચિંતા ન કરતા, તમારી પાસે બેભાન કરવાની દવા ન હોય તો એ મારો પગ કાપી નાખો, મારું ઓપરેશન એમનેમ કરો, હું જાગતી રહીશ, પણ હું જે એ પીડા થશે ને એ હું સહન કરી લઈશ, રાડા રાડી કે ચીસાસીસ નહીં કરું. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. જો હવે એમાં આવી જ વાત જ્યારે અરુણિમાની સાંભળીને ત્યારે ડૉક્ટરો અને નર્સો હતી તો પહેલાં તો આશ્ચર્ય આભું બની જવું, આશ્ચર્યચકિત થઈ ગઈ, ઘરે રે ઓવડી નાની છોકરી, જો બહુ મોટી ઉંમરની છોકરી નથી, તો યુવા અવસ્થામાં પહોંચેલી 20 વર્ષની છોકરી હશે આ અરુણિમા, એટલી નાની છોકરી છે છતાંય એટલી બધી હિંમત કે તમારે મને બેભાન ન કરો, મારો પગ કાપી નાખો, મારું ઓપરેશન કરી નાખો, બેભાન પીડા વગર હું ગમે એટલી પીડા થશે તો પણ સહન કરી લઈશ. કે આવી સ્થિતિ સાંભળી અને ડૉક્ટર અને નર્સોની તો માનવતા જાગી ગઈ અને પોતે બ્લડ દાન, પોતાનું લોહીનું દાન કરવા માટે તૈયાર થઈ ગયા કે અરુણિમાને અમે બ્લડ દાન કરશું, અમે લોહી આપશું અમારા સ્ટાફમાંથી. અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. જો કોઈ જાતની બેભાન કરવાની એનેસ્થેસિયા નામની દવા છે એને ન આપવામાં આવી, કેમ હતી જ ને, એમનામ જ અરુણિમાનું ઓપરેશન કરવામાં આવ્યું. જો વિચાર તો કરો, આપણે જે જાગતા હોય અને કોક આપણા હાથની કે પગની એક આંગળી કાપે તો ચીસા ચીસ કરી મૂકીએ, એને બદલે તો આખા પગ કાપી નાખવાની વાત છે. છતાંય અરુણિમા છે અડગ છે કે ભલે સાહેબ કરો તમે તમારે, હું એ દુઃખ છે એ સહન કરી લઈશ. ભયંકર વેદના ભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. જો ભયંકર વેદના એટલે કેટલી બધી પીડા સાથે ડૉક્ટરે એના આખે આખા પગને કાપો મૂક્યો અને ત્યાંથી એનો પગ છે આખો અલગ કરી દીધો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. જો આજે પણ અરુણિમા જ્યારે આ વિચાર કરે છે ને ત્યારે એના રૂવાડા ઊભા થઈ જાય, આખી ધ્રુજી જાય છે કે આહા હા કેવી પીડા મને થતી હતી ઓપરેશન થતી વખતે. તો આ દુઃખ ભરેલી સ્થિતિ અરુણિમા માને આજે પણ એના રૂવાડા ઊભા થઈ જાય છે. હવે જો આ ઘટના કેમ બની, અરુણિમા છે એ ટ્રેન ઉપર કેવી રીતના આવી અને કેવી રીતે એનો પગ કપાણો, 2011ની 11 એપ્રિલે અરુણિમા CISF, જો અહીંયા એક આવ્યું છે તમારે શબ્દ આવ્યો છે CIS અને F, એનો અર્થ થાય કેન્દ્રીય સુરક્ષા દળ, બરાબર યાદ રાખજો. 2011ની 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે એટલે કે કેન્દ્રીય સુરક્ષા દળમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. જો પોતે સુરક્ષા દળમાં જોડાવા માગે છે એટલા માટે એ લખનૌથી દિલ્હી જઈ રહી હતી, દિલ્હી ટ્રેનમાં લખનૌથી બેસી અને દિલ્હી સુધીની ટ્રેનમાં એ જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો. જો હવે ટ્રેનમાં કમુક ગુંડા ચડી ગયા, જો આ સત્ય ઘટના છે, અરુણિમામાના જે ટ્રેનમાં બેઠી છે એ જ ટ્રેનમાં કેટલા ગુંડા ચડી ગયા અને શું કર્યું, અરુણિમાના ગળામાં સોનાની ચેન છે ખેંચવાનો પ્રયત્ન કરે છે, જબરદસ્તી એને કાઢવાનો પ્રયત્ન કરે છે. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. જો એને સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો, ડબ્બામાં કેટલા બધા મુસાફરો હાજર હતા છતાંય કોઈએ વિરોધ ન કર્યો અને કોઈ એને અટકાવ્યા પણ નહીં. હવે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ એને સામે લડત આપી. જો વોલીબોલમાં રાષ્ટ્રકક્ષાએ રમી આવી હતી છતાં પણ એને એ ગુંડાઓ સામે એને લડત લડી સામે,
પોતે એકલી હોવા છતાં પોતે એટલા ગુંડાઓ સામે લડત આપી એ જજુમી પોતે ઘણી બધી સંઘર્ષ કર્યો પોતે ગુંડાઓને પંજામાંથી છૂટવા માટે, પરંતુ પોતે એકલી હતી. જો બાકીના જેટલા પેસેન્જરો છે તો ઉભાભા જોવે છે કે એક સ્ત્રી આરે અન્યાય થાય છે, એના ગળામાંથી ચેન ખેંચાય છે, તો એ બીજા ઉભાભા જોવે છે. એટલે પોતે એકલી છે ને અસહાય, જો એની પાસે કોઈ હથિયારે નથી, પોતે એકલી એકલી લડે છે અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એટલે બદમાશોએ શું કર્યું, ગોળામાંથી ચેન ખેંચી લીધી અરુણિમાના અને પોતે ઉપાડી અને અરુણિમાને ટ્રેનમાંથી ઘા કરી દીધી. હવે અરુણિમા આરે સાથે કેવું થયું, ફેંકી દીધી. એના દુર્ભાગ્ય એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ, જેવી અરુણિમા છે એ ટ્રેનની બહાર ફેંકાણી એટલે ટ્રેનના પાટા ઉપર જઈને પડી, અને એના નસીબ ખરાબ હતા કે ત્યારે જ બીજી ટ્રેન એ પાટા ઉપરથી પસાર થઈ ગઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. તો હવે એનું કેવું સરસ મજાનું ભવિષ્ય હતું, પોતે કેમાં જોડાવા માગતી હતી, કેન્દ્રીય સુરક્ષા દળમાં જોડાવા માગતી હતી, પણ એ જ વખતે બીજી ટ્રેન આવી અને અરુણિમાનો પગ છે આખે આખો કચડીને વહી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો, લોહી લુહાણ હાલતમાં આખી રાતે મદદ માટે બૂમ પાડતી રહી. જો હવે રાત્રિનો સમય છે, પોતે ટ્રેક ઉપર પડી છે અને એનો ડાબો પગ આખે આખો કપાઈ ગયો, ટ્રેન નીચે આવી ગયો અને લોહી લુહાણ હાલતમાં આખી રાત એને ચીસો પાડી કે કોઈ મારી મદદે આવો, કોઈ મને બચાવો, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. પણ જો રાતનો સમય હોવાથી માણસોની અવર જવરે બહુ ઓછી છે એટલે કોઈ એની મદદ એની ચીસો છે એ સાંભળી નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. જો રાતના અંધારામાં 7 કલાક સુધી પોતે ચીસો પાડતી રહે, રાડો નાખતી રહી, કોઈ મને બચાવો, કોઈ મારી મદદ કરો, પણ રાતના કોઈ એની મદદે આવ્યું નહીં. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. જો 49 ટ્રેન એક પછી એક ટ્રેનોથી પસાર થઈ, પણ કોઈએ એને જોઈએ નહીં ને એનો કોઈએ અવાજ સાંભળ્યો. અને આ એની ખરેખર પરીક્ષાનો સમય હતો. જો કેટલી બધી એને પીડા થતી હશે, અવડી મોટી ટ્રેન છે એના ડાબા પગ ઉપરથી ફળી ગઈ, આખો પગ છે ત્યાંથી નોખો થઈ ગયો, તો આવી પીડામાં એને કોઈ એની મદદ કરવા માટે આવ્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. પણ જો માત્ર એનો કપાઈ ગયેલો જે ટ્રેક ઉપરનો પગ હતો ને, એના લોહીના અને માંસની સુગંધથી આજુબાજુના રેલવે સ્ટેશનની આજુબાજુ જેટલા ઉંદેડા હતા ને, એ માંસ ખાવા માટે ઉંદરો આવી ગયા. હવે તમે વિચાર કરો, એક તો એના પગની પીડા, અધૂરામાં પૂરું એ જ માંસને ખાવા કોણ આવ્યા, ઉંદરો આવ્યો. 7 કલાક સુધી ઉંદર આવી મિજબાની માણી અરુણિમાના પગની. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. જો હવે એનો પગ છે આખો શરીરથી નોખો જ પડી ગયો, માત્ર ચામડી છે એ જ શરીર આરે એની જોડાયેલી હતી. જમણા પગના હાડકામાં ઘણા ટુકડા થઈ ગયા હતા. ડાબો પગ તો હાવ ગયો, પણ જમણો પગ હતો એમાંથી ઘણા બધા હાડકા છે અંદરના ભાંગી ગયા હતા, ટુકડે ટુકડા જમણા પગના થઈ ગયા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. જો બદમાશોએ શું કર્યું, તો એને ઉપાડીને ટ્રેનની બહાર ઘા કરી, એટલે એની પડી હશે તો એને પીઠમાં પણ લાગ્યું, એટલે એની કરોડરજ્જુમાં પણ તિરાડ પડી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. જો પોતે રાડો પાડે છે, જેટલી પીડા થાય છે એને સહન કરે છે, અને છતાંય પોતે એમનામ પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જો પહેલાં તો એને ન્યાની જ બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આપણે જોયું કે બરેલીની હોસ્પિટલમાં એનું ઓપરેશન કરવામાં આવ્યું, એમાં પણ એને એનેસ્થેનિયા દેવામાં ન આવ્યું, કેમ કે ત્યાં સુવિધા જ નહોતી. પોતે જાગૃત અવસ્થામાં પોતાનું ઓપરેશન કરાવ્યું અને પછી ત્યાંથી એને દિલ્હી લઈ જવામાં આવી. કઈ હોસ્પિટલમાં, તો કે એમ્સ હોસ્પિટલમાં એને ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી. જો ઘણા સમય સુધી, ઘણા દિવસો સુધી પોતે હોસ્પિટલમાં પડી રહી અને લાંબી સારવાર, ઘણી બધી ટ્રીટમેન્ટ પછી અરુણિમા એમ કંઈક સ્વસ્થ થઈ. પોતેને જે પીડા થતી હતી ને પગમાં, એમાં થોડીક એને એવી રાહત એવું દેખાણું. ત્યારે તેણે સમાચારપત્રોમાં સમાચાર વાંચ્યો કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે તે કૂદી હતી. જો ત્યારે એવા સમાચાર આવ્યા ટીવીમાં અને ન્યૂઝમાં કે અરુણિમામાં પાસે ટિકિટ નહોતી એટલે પોતે ટિકિટ ચેકરથી બચવા માટે કૂદી પડી હતી. ખરેખર શું બન્યું હતું, તો કે એને ટ્રેનમાં ગુંડાઓ એની યારે છેડછાડ કરી હતી, એના ગળામાંથી સોનાની ટ્રેન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, એટલે પોતે અને તોય કૂદી નહોતી, ગુંડાઓએ એને ઉપાડી અને ઘા કરી દીધી હતી, પણ સમાચાર તો ઊંધા જ આવ્યા. આમ બન્યું, એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું. જો એના પરિવારે તમામ અફવાઓ, અફવા એટલે સાચી ખોટી વાત છે, એનું ખંડન કર્યું. ભાઈ આ તો ખોટું છે, મારી દીકરી કાંઈ ટિકિટ માટે થઈને નહોતી કૂદી, પણ ગુંડાઓએ એને ઘા કરી દીધો હતો. પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. જો હવે સત્ય તો હંમેશા સમયની એરણે એટલે કે ચકાસણી દ્વારા જ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જો હવે અરુણિમા છે, પોતે ધારે તો પણ કેન્દ્રીય સુરક્ષા દળમાં જોડાઈ શકે નહીં, કેમ કે એ ડાબો પગ તો વયો ગયો, કપાઈ જ ગયો.
અને જમણો પગ છે એમાં પણ કટકે કટકા હાડકામાં થઈ ગયા અને એના કરોડરજ્જુમાં પણ તિરાડ પડી. એટલે એક પગે કોઈ દિવસ આર્મીમાં જોડાવાય નહીં. એટલે અરુણિમાએ શું કર્યું કે નક્કી કર્યું કે આમ નહીં તો બીજા કોઈ ક્ષેત્રમાં હું એવું કામ કરું જેનાથી દુનિયા મને ઓળખે. પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચાહ વહાં રાહ. જો અને જે લોકો કોઈ પણ સપના જોવે અથવા તો કોઈ પણ ઈચ્છાઓ રાખે ને તો ઈશ્વર એમાં મદદ કરે છે હંમેશા એ સપનાઓને પૂરા કરવા. એટલે તો અહીંયા પાઠનું નામ છે કે ભાઈ ઈશ્વરની કૃપા હોય તો પાંગળો ગીરી ચડે. જો ઈશ્વરની અને આપણામાં અડગ હિંમત હોવી જોઈએ. આપણે નાની નાની બાબતમાં ડરી જઈએ, હારી જઈએ તો આપણું ક્યારેય આપણી મંજિલ સુધી આપણે પહોંચી શકીએ નહીં. એટલે જહાં ચાહ વહાં રાહ. અરુણિમામાએ જે ચાહના કરી એના તરફ પોતાના જીવનની દિશા છે એ બદલી નાખી. એ ન્યાય તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. જો એની એ જ નક્કી કરીને એક હોસ્પિટલની પથારીમાં પડ્યા પડ્યા કે ગમે એમ થાય પણ મારે પર્વતારોહણ એટલે કે પર્વત ચડવો છે. જો વિચાર કરો એક પગ જ નથી, છતાં પણ એને એવું નક્કી કર્યું કે મારે એક પર્વત ચડવો જ છે, મારે પર્વતારોહણ કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 18 છે એનો એક ભાગ લીધો છે. આવતીકાલે ફરી પાછા આપણે બીજા ભાગ સાથે મળશું. ત્યાં સુધી બધાને આવજો. નમસ્તે.